પશ્ચિમ કાંઠાના મહાબંદર કંડલા વર્ષોથી નંબર વન પોર્ટ બની ગયું છે. દીનદયાલ પોર્ટ ટ્રસ્ટ દ્વારા અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. વર્ષ ગાંધીધામના ગોપાલપુરી સ્ટેડિયમ ખાતે દીનદયાલ પોર્ટ ટ્રસ્ટ દ્વારા ચેરમેન કંપનીનું આયોજન 2 જાન્યુઆરી સુધી કરવામાં આવ્યું હતું, જેમાં T20 ક્રિકેટ ટુર્નામેન્ટ અને ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે પોર્ટ ટ્રસ્ટના તમામ પદાધિકારીઓ તેમજ કર્મચારીઓ જોડાયા હતા. પોર્ટના પ્રવક્તા ઓમપ્રકાશ લાણીએ જણાવ્યું હતું કે આયોજનને પદાધિકારીઓએ વધાવ્યું હતું, વિજેતાઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કૌશિક છાયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, કચ્છ. પશ્ચિમ કાંઠાના મહાબંદર કંડલા વર્ષોથી નંબર વન પોર્ટ બની ગયું છે. દીનદયાલ પોર્ટ ટ્રસ્ટ દ્વારા અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. વર્ષ ગાંધીધામના ગોપાલપુરી સ્ટેડિયમ ખાતે દીનદયાલ પોર્ટ ટ્રસ્ટ દ્વારા ચેરમેન કંપનીનું આયોજન 2 જાન્યુઆરી સુધી કરવામાં આવ્યું હતું, જેમાં T20 ક્રિકેટ ટુર્નામેન્ટ અને ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે પોર્ટ ટ્રસ્ટના તમામ પદાધિકારીઓ તેમજ કર્મચારીઓ જોડાયા હતા. પોર્ટના પ્રવક્તા ઓમપ્રકાશ દાલાણીએ જણાવ્યું હતું કે આયોજનને પદાધિકારીઓએ વધાવ્યું હતું, વિજેતાઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કૌશિક છાયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, કચ્છ.